પટેલ એન્ડ આઈ એમ અ મેથ્સ ટીચર ઇન એમ સ્કૂલ. આજે આપણે ગ્રેડ 5 ની અંદર જે આપણો સબ્જેક્ટ મેથ છે એની અંદર આપણું જે કન્ટિન્યુ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 10 જેનું નામ છે 10મો અને 100મો ભાગ. તો આ ચેપ્ટર ની અંદર આજે આપણે વધુ આગળ માહિતી મેળવીશું. બરાબર, લાસ્ટ વિડીયોમાં જેમ આપણે શીખી ગયા છીએ કે 10મો અને 100મો ભાગ એને લંબાઈના એકમો વિશે માહિતી મેળવી છે, મિલીમીટર, સેન્ટીમીટર, મીટર, કિલોમીટર. એટલે આ એકમોનો એકબીજા સાથેનો સંબંધ પણ આપણે જાણ્યો અને એકબીજામાં રૂપાંતર કેવી રીતે કરવા તે પણ આપણે જોયું છે. ત્યારબાદ રૂપિયો અને પૈસો, તો 1 રૂપિયો બરાબર 100 પૈસા. હવે કેટલા રૂપિયા હોય તો કેટલા પૈસા થાય એવા પણ આપણે એક્ઝામ્પલ જોયા છે. બરાબર, અને વ્યવહારુ દાખલા પણ આપણે જોયા છે. બરાબર, કે દિવાસળીની પેટીની કિંમત, એક દિવાસળીની પેટીની કિંમત 0.50 રૂપિયા એટલે કે 50 પૈસા છે. તો એવી 5 રૂપિયા 50 પૈસામાં તમે કેટલી દિવાસળીની પેટી ખરીદી શકો છો. બરાબર, એવા જ વ્યવહારુ દાખલા જોયા પછી આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ છે શબ્દોમાં લઘો. એટલે કે તમને હવે પોઈન્ટવાળી સંખ્યા આપી છે. અત્યાર સુધી તમે જે સંખ્યાઓ વિશે જાણતા હતા એ બધી સંખ્યા હતી પ્રાકૃતિક સંખ્યાઓ કે જેની અંદર 1, 2, 3, 4, 5 એવી અનંત સુધીની સંખ્યાઓ આવે, 10 લાખ 10 કરોડ એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. પછી પૂર્ણ સંખ્યાઓ આવે છે કે જે 0થી શરૂઆત થાય છે, એટલે કે 0, 1, 2, 3, 4, 5, 6 એ રીતે આગળ વધે. હવે અપૂર્ણાંક સંખ્યા વિશે પણ તમે માહિતી મેળવી હતી. બરાબર, અને આ છે પોઈન્ટવાળી સંખ્યા. હવે આને આપણે અપૂર્ણાંક સ્વરૂપ એટલે કે 0.4 તો એને શબ્દોમાં કેવી રીતે લખાય, તો 0.4 એવું આપણે લખવાનું નથી, પણ કેવી રીતે લખાય એના માટેની રીત છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ તરીકે કોઈ પણ અહીંયા સંખ્યા હોય, બરાબર, જેમ કે અહીંયા હું 1, 2, 3 લખું છું. બરાબર, તો 1, 2, 3ની અંદર અહીંયા આપણે 3 ક્યાંનો સ્થાન કિંમત કેટલી, તો આ એકમ કહેવાય. બરાબર, આની કિંમત દશક કહેવાય અને આની કિંમત એકમ દશક 100. એટલે કે 1 છે એ 100ના સ્થાને છે, 2 છે એ દશકના સ્થાને છે, 3 છે એ એકમના સ્થાને છે. પરંતુ જ્યારે આપણને આવી સંખ્યા 1, 2, 3 પાછળ પોઈન્ટ લખી અને આપણને 0 અને 8 આવું આપ્યું હોય ત્યારે, તો આ પોઈન્ટ પહેલાંની જે આ સંખ્યા છે એમાં તો તમને ખબર જ પડી ગઈ કે આ રીતે 3 છે એ એકમ છે 2 છે એ દશક છે 1 છે એ 100ના સ્થાને છે. પરંતુ પોઈન્ટ પછીની જે સંખ્યાઓ છે એ સંખ્યાઓમાં 0 જે અત્યારે પહેલી સંખ્યા અહીંયા છે એક્ઝામ્પલની અંદર, જે પોઈન્ટ પછીની પહેલી સંખ્યા, તો એને કહેવાય દશાંશ. બરાબર, અને પોઈન્ટ પછીની જે આ બીજી સંખ્યા છે જે 8 છે એને કહેવાય શતાંશ. બરાબર, આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે જો આ પોઈન્ટ પછી 0.8 છે એની આગળ પણ હોય, જેમ કે 1, 2, 3.081, બરોબર, તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે પોઈન્ટ પછીની આ પહેલી સંખ્યા 0 કયા સ્થાને છે, તો દશાંશ. પછી 8 શતાંશ, તો આ 1 સહસ્ત્રાંશ કહેવાય. બરાબર, 1 સહસ્ત્રાંશ કહેવાય, જે આ ચેપ્ટરની અંદર તમારે નથી, પરંતુ જસ્ટ ફોર નોલેજ આ જાણકારી માટે જરૂરી છે. એટલે હવે આપણે આજે જોવાના છીએ કે પોઈન્ટ પછીની જે સંખ્યાઓ છે એને દશાંશ અને શતાંશ કહેવાય છે, તો એને આપણે શબ્દોમાં કેવી રીતે લખી શકીએ છીએ. બરાબર, જેમ કે અહીંયા 0.4 છે, તો 0 એ પૂર્ણાંક સંખ્યા. બરાબર, તો તમે એવું પણ લખી શકો કે 0.4, તો 4 પોઈન્ટ પછી એક જ સંખ્યા છે, એટલે એ કયા સ્થાને હોય, તો પોઈન્ટ પછીની પહેલી સંખ્યા એટલે દશાંશ. તો અહીંયા એમ લખાય કે 0.10 4 દશાંશ. બરાબર, પરંતુ 0 ન લખો અને સીધું લખો 4 દશાંશ, તો કોણ 4. બરાબર, તો અહીંયા પોઈન્ટ પછી એકલી સંખ્યા 4 છે, તો સીધું લખી દો 4 દશાંશ.
એટલે એનો મતલબ થાય 0.4 બરાબર ત્યાર પછીની અહીંયા બીજી સંખ્યા તમને આપી છે 1.6 1.6 1 ઇઝ અ વેલ્યુએબલ ન્યુમેરિકલ એટલે કે આ એક સંખ્યા છે જે 1 એની આપણે કિંમત ગણીએ છીએ એટલે 1 બરાબર તો પૂર્ણાંક અને પછી પોઈન્ટ પછી એક જ સંખ્યા તો દશાંશ એટલે કે એક પૂર્ણાંક પછી શું કહેવાય 6 દશાંશ તો આને લખાય એક પૂર્ણાંક અને 6 દશાંશ બરાબર પોઈન્ટ પછી અહીંયા એક જ સંખ્યા છે એટલે આપણે એને દશાંશ સ્વરૂપે લખી ત્યાર પછી અહીંયા 12.9 એનો મતલબ શું થાય તો 12.9 એટલે કે 12 છે પોઈન્ટ પહેલાની સંખ્યા એ બે અંકમાં છે તો 12 શું કહેવાય પૂર્ણાંક કહેવાય અને પોઈન્ટ પછીની સંખ્યા એક જ છે તો એને શું કહેવાનું દશાંશ તો અહીંયા એમ લખવાનું 12 પૂર્ણાંક અને 9 દશાંશ બરાબર ત્યાર પછી નેક્સ્ટ છે કે 6.75 તો અહીંયા તમે જોયું એમ કે પોઈન્ટ પછી જો બે સંખ્યા હોય તો એક સંખ્યા દશાંશ અને બીજી સંખ્યા શતાંશ એટલે અહીંયા શું થશે કે 6 પોઈન્ટ પહેલાં 6 છે તો 6 પૂર્ણાંક અને 75 એટલે બે સંખ્યા છે તો શું કહેવાય દશાંશ અને શતાંશ તો 75 શતાંશ તો 6 પૂર્ણાંક અને આ જે 75 શતાંશ બરાબર એવી જ રીતે તમને અધર કોઈ સંખ્યા જેમ કે આપેલી હોય બરાબર કે અહીંયા 7.80 7.80 તો 7.80 શતાંશ પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો શતાંશ પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો શું કહેવાય દશાંશ બરાબર એ જ રીતે હવે ક્વેશ્ચન નંબર 8 માં એમ છે કે આ જે તમે શબ્દોમાં લખ્યું એ અહીંયા આપેલું છે અને એને અંકમાં તમે કેવી રીતે લખશો એ જોવાનું છે બરાબર તો અહીં છે 5.7 દશાંશ તો અહીંયા કોઈ એવી સંખ્યા લીધી હતી આપણે જુઓ 1 પૂર્ણાંક અને 6 દશાંશ એટલે અહીંયા 1ની જગ્યાએ શું આવશે તો 5 અને 7 દશાંશ તો અહીંયા 6 હતા તો ત્યાં 7 એટલે આને શું કહેવાય તો 5 પૂર્ણાંક એટલે 5 પછી પોઈન્ટ બરાબર અને પછી 7 દશાંશ એટલે પોઈન્ટ પછી એક જ સંખ્યા બરાબર દશાંશ એટલે પોઈન્ટ પછી એક જ સંખ્યા આગળનું સમજવું સહેલું પડશે 13 પૂર્ણાંક એટલે ત્યાં તમારે 13 પછી પોઈન્ટ મૂકવાનું 13 પૂર્ણાંક તો 13 પછી ત્યાં પોઈન્ટ પરંતુ 9 દશાંશ એટલે એનો મતલબ થાય કે પોઈન્ટ પછી એક જ સંખ્યા છે અને એ છે 9 તો અહીંયા 9 લખ્યું 13.9 કહેવાય હવે 18 પૂર્ણાંક અને 12 શતાંશ તો 18 પૂર્ણાંક એટલે 18 પછી પોઈન્ટ અને 12 શતાંશ 12 શતાંશ એટલે 2 શતાંશ એટલે 2 સંખ્યા આપેલી છે 12 તો એનો મતલબ 1 2 તો 18.12 એટલે 18.12 શતાંશ ત્યાર પછી 7 શતાંશ હવે અહીંયા જુઓ તો 7 શતાંશ તો પહેલું એક્ઝામ્પલ 4 દશાંશ હતું તો એમાં શું હતું આગળ પૂર્ણાંકની સંખ્યાએ 0 પોઈન્ટ હતું તો અહીંયા પણ શું થશે પૂર્ણાંક આગળ પોઈન્ટના પહેલાં શું આવશે તો 0 આવશે બરાબર કેમ કે 7 શતાંશ એટલે પાછળની જ રકમ આપી છે તો આગળ 0 પોઈન્ટ હશે બરાબર હવે એમ કીધું છે કે 7 શતાંશ 7 અને 7 શતાંશમાં છે તો શું કહેવાય તો 7 એટલે પોઈન્ટ પછી 2 સંખ્યા છે બરાબર તો શું આવશે તો 7 શતાંશ એટલે 2 સંખ્યા અને 7 આપેલું છે તો શું કરવાનું તો 0.7 લખવાનું બરાબર 0.7 આને કહેવાય 0.07 તો અહીંયા 2 સંખ્યા થઈ ગઈ એટલે 7 શતાંશ 7 હતા તો અહીંયા 7 બરાબર 0 અને 7 આમ જો તમે 0 પાછળ લગાવો 7 આગળ લગાવો તો શું થઈ જાય તો 70 થઈ જાય તો 70 શતાંશ નથી અહીંયા 7 શતાંશ જ છે
એટલે તમારે શું કરવાનું 07 આગળ આ માહિતી મેળવ્યા પછી હવે આગળ છે કે નીચેની સંખ્યાઓને દશાંશ અપૂર્ણાંકના રૂપમાં લખો દશાંશ અપૂર્ણાંક સ્વરૂપ એટલે કે આ અપૂર્ણાંક સ્વરૂપ છે એનું દશાંશ સ્વરૂપ એટલે પોઈન્ટ વાળી સંખ્યાઓ જે આપણે અહીં લખી છે તે આ પોઈન્ટ વાળી બરોબર કેવી રીતે થાય છે તો એટલું યાદ રાખવાનું કે 5 ની નીચે 10 છે એટલે 10 માં શૂન્ય કેટલા હોય તો 1 તો એનો મતલબ પોઈન્ટ અત્યારે અહીંયા છે એ એક સંખ્યા આગળ જશે એટલે 5 ની આગળ પોઈન્ટ આવશે કોઈ સંખ્યા નથી તો ત્યાં 0.5 આવી રીતે સમજો બરાબર અહીંયા આંકના અહીંયા જોઈએ 14/100 છે હવે 2 શૂન્ય છે એટલે પોઈન્ટ ક્યાં જશે તો પોઈન્ટ પછી 2 સંખ્યા હશે એનો મતલબ જો છેદમાં 2 શૂન્ય છે એટલે એનો મતલબ કે પોઈન્ટ પછી 2 સંખ્યા હશે તો આપણે આ પોઈન્ટ કરીએ પછી 2 સંખ્યા એટલે 14 કરીએ બરાબર તો આગળ શૂન્ય હશે કેમ કે પૂર્ણાંક સંખ્યા કોઈ આપેલી નથી બરાબર એવી જ રીતે અહીંયા 8/100 તો એનો મતલબ કે અહીંયા 2 શૂન્ય છે તો પોઈન્ટ પછી 2 સંખ્યા હશે બરાબર તો પોઈન્ટ પછી 2 સંખ્યા એટલે પોઈન્ટ અત્યારે અહીંયા હોય તો એક સંખ્યા અહીંયા અને પછી પોઈન્ટ હશે એટલે પોઈન્ટ પછી અહીંયા 2 સંખ્યા 1 અને આ 2 એમાં 1 તો 8 છે બરોબર તો અહીંયા 0 તો એની વેલ્યુ ના થાય જો 1 મૂકીએ તો 18 થઈ જાય તો અહીંયા સંખ્યા બદલાઈ જાય એટલે અહીંયા શું થાય તો 0 પોઈન્ટ આગળ પૂર્ણાંક સંખ્યામાં 0 તો 0.08 એવી જ રીતે અહીંયા આ સંખ્યાને શું કહેવાય તો મિશ્ર સંખ્યા કહેવાય બરાબર એક 2 છે એ પૂર્ણાંક સંખ્યા છે જ્યારે 7/100 હોય શું કહેવાય તો અપૂર્ણાંક સંખ્યા હવે જેમ અહીંયા તમે કરતા હતા એ પ્રમાણે કે 5.7 તો અહીંયા 2 પૂર્ણાંક છે તો 2 પછી પોઈન્ટ આવશે 7/100 નો મતલબ શું થાય કે 2 શૂન્ય નીચે છેદમાં આપેલા છે અહીંયા એટલે 7 પોઈન્ટ પછી 2 સંખ્યા આવશે બરાબર તો એકલા 7 છે એટલે ઉપરની જેમ 07 2.07 બરાબર મિશ્ર સંખ્યા જ્યારે તમને આ રીતે આપેલી હોય ત્યારે તમારે કેવી રીતે કરવું એના વિશે પણ આપણે માહિતી મેળવી તો ફરીથી જોવું હોય તો એકવાર જોઈએ તો આ મિશ્ર સંખ્યાની અંદર 2 આખા આપેલા છે એટલે 2 પૂર્ણાંક છે તો ત્યાં 2 ની પછી પોઈન્ટ આવે હવે 7/100 તો એનો મતલબ કે 7 શું કહેવાય શતાંશ તો શતાંશ કેવી રીતે લખીએ તો 2 અંક હોય બરાબર પોઈન્ટ પછી 2 અંક હોય હવે ઉપર જેમ હતું એમ કે અહીંયા જો 7 પછી 0 કરીએ તો 70 થઈ જાય તો સંખ્યા બદલી જાય એટલે 07 લખવું પડે નીચેની સંખ્યાઓને શુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં લખો તો આ સંખ્યાઓને આપણે શુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં લખવાની છે તો શુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપ એટલે જેમ આ સ્વરૂપ છે તેમ અંશ અને છેદવાળું સ્વરૂપ એને કહેવાય અપૂર્ણાંક સ્વરૂપ બરાબર 0.3 એનો મતલબ શું થાય કે પોઈન્ટ પછી એક જ સંખ્યા છે તો એ કઈ છે તો 3 તો એના છેદમાં કેટલા આવશે તો પોઈન્ટ પછી એક સંખ્યા છે તો નીચે 1 શૂન્ય મૂકવાનું સો ઇઝી અહીંયા 0.46 બરાબર તો અહીંયા શું કરવાનું પોઈન્ટ પછી 2 સંખ્યા છે 46 છે એના નીચે શું કરવું પડે તો 2 સંખ્યા છે એટલે 100 2 0 મૂકવા પડે અહીંયા 0.08 તો પોઈન્ટ પછી 2 સંખ્યા છે પરંતુ અહીંયા 8 જ છે તો 8 ના છેદમાં 100 કરવા પડે જેમ આ એક્ઝામ્પલ છે અને આ એક્ઝામ્પલ છે એ પ્રમાણે બરાબર 0.92 0.92 એટલે પોઈન્ટ પછી 2 સંખ્યા છે તો 92 ના છેદમાં 100 લખવાના એટલે કે 2 શૂન્ય આવે છે 2 શૂન્ય એટલે 2 પોઈન્ટ કપાય કોઈ પણ સંખ્યા બીજી કોમન વસ્તુ એની સમજવાની કે કોઈ પણ સંખ્યા લખી જેમ કે મેં અહીંયા ચેપ્ટર 10 માં 10 લખ્યું છે તો 10 ની અંદર શું હોય તો 10 ની પાછળ પોઈન્ટ હોય જ 0 જે 10 લખીએ આપણે બરાબર અહીંયા 10 તો આ આની પાછળ પોઈન્ટ હોય બરાબર પરંતુ પાછળ સંખ્યાઓ 00 તો એનો ઉલ્લેખ ના બરાબર કેમ કે પોઈન્ટ પછી આ 00 લખીએ એનો કોઈ મતલબ થતો નથી બરાબર
એટલે તમારે સમજવા માટે સરળતા પડે એટલા માટે શું યાદ રાખવાનું, તો પોઈન્ટ જે આપેલો છે એના પછી કેટલી સંખ્યા છે, બે, તો શૂન્ય બે આવવાની છે. પોઈન્ટ અહીંયા જેમ એક જ શૂન્ય હતું તો સંખ્યાની પોઈન્ટ પછી એક જ સંખ્યા છે, એવી રીતે શોર્ટમાં યાદ રાખવાનું. હવે આગળ ક્વેશ્ચન નંબર 10 જોયા પછી હવે આગળ આપણે ક્વેશ્ચન નંબર 11 શું કહે છે, કે નીચેની સંખ્યાઓને મિશ્ર સંખ્યાના સ્વરૂપમાં લખો. તો આગળ આપણે જોઈએ એમ કે મિશ્ર સંખ્યા એટલે એક પૂર્ણાંક સંખ્યા હોય અને બીજી એની જોડે અપૂર્ણાંક સંખ્યા, બરાબર, એ મિશ્ર સંખ્યા. તો અહીંયા 3.7 છે, બરાબર. તો 3 કેવા કહેવાય, પોઈન્ટની આગળની સંખ્યા. આગળ જોયું એમ કે 3ની આગળની સંખ્યા પૂર્ણાંક કહેવાય, તો 3 પૂર્ણાંક થશે. પોઈન્ટ પછી 7 છે એટલે 7 દશાંશ સ્વરૂપે છે, એટલે 7 પોઈન્ટ પછી એક જ સંખ્યા છે, 7 7 દશાંશ સ્વરૂપે છે, એટલે 7 ની નીચે શું લખવાનું, તો 10, 7 ના છે 10, એક જ શૂન્ય, પોઈન્ટ પછી એક સંખ્યા તો એક શૂન્ય, બરાબર. 5.03 એમાં પૂર્ણાંક સંખ્યા કરી તો 5, બરાબર. અને પોઈન્ટ પહેલાની સંખ્યાઓ પૂર્ણાંક, પછી અપૂર્ણાંક સંખ્યામાં શું લેવાનું, તો 0 અને 3, એટલે કે પોઈન્ટ પછી બે સંખ્યા, તો બે સંખ્યા હોય એટલે શું કહેવાય, શતાંશ, એટલે છેદમાં કેટલા, 100 લખવાના, તો 3 ના છેદમાં 100. અહીંયા સંખ્યા 0 3 છે એટલે 3 કહેવાય, બરોબર. 25.02, તો 25 શું થાય, પૂર્ણાંક, બરાબર. અને પોઈન્ટ પછી બે સંખ્યા એટલે 2 શતાંશ, એટલે 2 ના છેદમાં 100, બરાબર. એ જ રીતે 29.29, એનો મતલબ કે 29 જે પોઈન્ટ પહેલા છે એ પૂર્ણાંક, અને પછીના 29 છે એ શું કહેવાય, તો અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો પોઈન્ટ પછી 1 અને 2 સંખ્યા એટલે 29 ના છેદમાં 100, આ રીતે તમે લખી શકો છો. એ જ રીતે દશાંશ સ્વરૂપની સંખ્યાઓ દ્વારા ખાલી જગ્યા ભરો. હવે અહીંયા તમને આવી મિશ્ર સંખ્યા આપેલી છે એને દશાંશ સ્વરૂપમાં પાછી ફેરવવા, એટલે કે પોઈન્ટ વાળા સ્વરૂપમાં ફેરવવાની છે, તો તમે કેવી રીતે ફેરવી શકશો, તો 3+4/10, એનો મતલબ કે 3 પૂર્ણાંક છે, પછી પોઈન્ટ લખવાનું, અને 4/10 એનો મતલબ કે 0.4 થાય એમનો, બરાબર, કેમ કે દશાંશ 4 જ છે, 4 એટલે પોઈન્ટ પછી એક જ સંખ્યા કહી તો 4, તો 3.4. પછી 5+7/100, તો એના માટે 5 પૂર્ણાંક છે, અને અહીંયા 7 જે છે એના નીચે 100 છે, એટલે 7 શતાંશ છે, તો કેવી રીતે આવે, તો પોઈન્ટ પછી 2 સંખ્યા આવે. હવે જો 70 લખો તો અહીંયા 70 નથી, એટલે શું લખવું પડે, 07 આગળની જે, બરાબર, એટલે 5.07. 79+83/100, એટલે 79 શું કહેવાય, તો પૂર્ણાંક, તો 79 અહીંયા 83/100 એટલે પોઈન્ટ 83, કેમ કે 2 શૂન્ય છે તો ઉપર પણ 2 સંખ્યા આપેલી છે, તો 15+8/10 એટલે એમાં શું કરવાનું, તો 15 પૂર્ણાંક અને 8/10 એટલે કે પોઈન્ટ પછી એક જ સંખ્યા, નીચે 10 છે એટલે કઈ છે, તો 8, નીચે 100 હોય તો પોઈન્ટ પછી 2 સંખ્યા, એવું યાદ રાખવાનું. હવે ચડતા ક્રમમાં ગોઠવો એમ કીધું છે, તો પહેલાં તો આપણે પહેલાં ચેપ્ટરની અંદર પણ ભણેલા જ છીએ, બરાબર, કે ચડતો ક્રમ ઉતરતો ક્રમ કોને કહીશું. તો અહીંયા જે નોર્મલી સંખ્યાઓ જે વખતે તમે ભણ્યા હતા કે 3405 ને એ બધી જે સંખ્યાઓ હતી, એના હવે આપણે પોઈન્ટવાળી સંખ્યાઓને કઈ રીતે ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ છીએ, તો ચડતો ક્રમ એટલે ચડવાનું છે, એટલે એનો મતલબ કે નાનું પગથિયું નીચે હશે અને મોટું પગથિયું ઉપર હશે, એટલે નાની સંખ્યા નીચે મોટી સંખ્યા ઉપર, તો પહેલાં લેવાની નાની સંખ્યા, બરાબર. તો અહીંયા તમે કઈ રીતે ડિસાઇડ કરી શકો કે આમાં નાની સંખ્યા કઈ છે, બરાબર, તો તમારે પૂર્ણાંક પોઈન્ટ પહેલાંની સંખ્યા જોવાની, તો એ જો કમ્પેરિઝન પોઈન્ટ પહેલાંની સંખ્યા, અહીંયા જ્યારે આ રીતની સંખ્યા આપી હોય ત્યારે પોઈન્ટ પહેલાંની સંખ્યા જોવાની, અને જો દરેકની અંદર પોઈન્ટ પહેલાંની સંખ્યા એક સરખી હોય તો પોઈન્ટ પછીની સંખ્યા જોવાની, એમાં કોણ મોટું છે અને નાનું છે. તો અહીંયા જોઈએ તો આ આન્સર માટે આપણે સૌથી નાની સંખ્યા, ચડતો ક્રમ એટલે નાની પહેલાં લખવાનું, તો 6, 10, 9 અને 7
પોઈન્ટ પહેલાની ગણું છું, પોઈન્ટ પહેલાની જે છે એમાં 6 નાની છે તો પહેલી લખો 6.24, એના પછી બીજી કઈ લખવાની તો 6 પછી શું આવે તો 7, તો 7.20, ત્યાર પછી શું આવશે તો 8 નથી 9.11 છે તો 9.11, પછી 10.05 બરાબર. તો આ રીતે એનો આપણે ચડતો ક્રમ બનાવી શકીએ છીએ, રાઈટ. હવે આ જે આપણને બીજી સંખ્યા આપી છે એની અંદર આપણે કઈ રીતે આન્સર લખીશું એ જુઓ. તો પોઈન્ટ પહેલા બધામાં 5 જ છે, 5.5.5, તો પોઈન્ટ પછીની સંખ્યા જોવાની કે એની અંદર મોટી સંખ્યા કઈ દેખાય છે અને નાની કઈ દેખાય છે. બરાબર, ચડતો ક્રમ છે એટલે પહેલા નાની લેવી પડે. તો 0, 3, 30, 23 અને 32 આટલું જોવાનું હવે. બરાબર, તો 0, 3, 30, 23 અને 32 આમાંથી નામનું પણ તો 0, 3, તો પહેલાં લખો 5.03. પછી બીજું કે 3 પછી શું આવશે તો અહીંયા 30, 23 અને 32 તો 23 નાના તો 5.23. ઓકે, પછી 30 આવે 5.23 અને એના પછી 32 આવે તો 5.32, રેડી. તો આ રીતે આપણે ચડતો ક્રમ કરી શકીએ. એ જ રીતે ક્વેશ્ચન નંબર 14 છે, ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ઉતરતો ક્રમ એટલે તમને ખ્યાલ આવી ગયો કે આગળ પણ આપણે જોયેલો છે પહેલા ચેપ્ટરમાં કે કોઈ પણ સંખ્યા મોટી હોય એ સંખ્યા પહેલાં લખવાની અને કોઈ પણ સંખ્યા નાની હોય એ છેલ્લે આવે. ઉતરવામાં શું થાય તો આપણે નીચેથી 1, 2, 3, 4, 5, 10 વગેરે ચડે તો છેલ્લું 10, તો મોટી સંખ્યા કઈ છે 10. હવે ઉતરીએ એટલે તો 10, 9, 8, 7, 5 એ રીતે ઉતરવું પડે. બરાબર, એટલે મોટી સંખ્યા ઉપર હોય નાની સંખ્યા નીચે હોય એ ઉતરતો ક્રમ. તો આમાં એ જ રીતે પોઈન્ટમાં અમે આમાં છે એમ જ આમાં અધિત કરવાની છે. પૂર્ણાંક પહેલાંની સંખ્યા, પોઈન્ટ પહેલાંની સંખ્યા જોવાની કે મોટી કઈ છે એ પહેલાં લખવાની. બરાબર, તો મોટી કઈ દેખાય છે પોઈન્ટ અહીંયા 19, 17, 18 અને 16, તો 19.81 મોટા દેખાય પહેલાં. એના પછી 19 પછી 18.81, એના પછી 17, તો 17.93 અને એના પછી છેલ્લે 16.61. બરાબર, તો આ એનો ઉતરતો ક્રમ થાય. બરાબર, હવે અહીંયા જુઓ તો પૂર્ણાંક બધા એક સરખા આપ્યા 0.0.0.0.1, તો શું કરવાનું પોઈન્ટ પછીની સંખ્યા જોવાની એમાં મોટી કઈ છે તો આ 13, 31, 32 અને 23 એમાં મોટી કઈ તો 32, તો એમાં પહેલી લખવાની 0.32, પછી બીજી 31, તો 0.31, ત્રીજી કઈ આવશે તો 23, તો 0.23 અને છેલ્લે કઈ આવશે 0.3. તો આ રીતે તમે આનો ઉતરતો ક્રમ લખી શકો છો. તો આજના વિડીયોમાં જે આપણે પૂર્ણાંક અપૂર્ણાંક સંખ્યાઓ અપૂર્ણાંકમાં દશાંશ સ્વરૂપમાં કેવી રીતે લખાય, સતરાંશ દશાંશ બરાબર, એને અપૂર્ણાંકમાં મિશ્ર સંખ્યામાં કઈ રીતે ફેરવાય, દશાંશ સ્વરૂપે કઈ રીતે ફેરવાય, ચડતો અને ઉતરતો ક્રમ, આ બધા વિશે જે માહિતી મેળવી એમાં તમને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.